जो आपके पास एक क्वेश्चन है दैट एक्सप्लेन विद सुटेबल डायग्राम अबाउट द रिफ्रेक्शन थ्रू ए रेक्टेंगुलर ग्लास स्लैब. अब रेक्टेंगुलर ग्लास स्लैब से रेक्टेंगुलर नो मीन्स होता है के जो होते स्क्वायर टाइप नो शेप से ने फॉर्म करे लेकिन रेक्टेंगुलर शेप से ने फॉर्म करे सर. બીજો કે તમારી પાસે એ શું છે ગ્લાસ સ્લેબ છે. હવે ગ્લાસ સ્લેબ હશે એનો મીનિંગ કે એ જે મીડિયમ હશે ને મીડિયમ ઓલવેઝ કેવું શું થશે ડેન્સર મીડિયમ શું થશે કમ્પેર ટુ એર. તો એર ની કમ્પેર માં એ ડેન્સર મીડિયમ છે. સેકન્ડ થિંગ આ જ ક્વેશ્ચન ને અલગ રીતે પૂછાય છે ધેટ રાઇટ અ શોર્ટ નોટ ઓન લેટરલ શિફ્ટ વિથ ડાયાગ્રામ. ડાયાગ્રામ છે એટલે આપણી પાસે અત્યારે ઓલરેડી ડાયાગ્રામ છે ડ્રો કરેલી છે. હવે ચેક કરો કે ડાયાગ્રામ છે હું આ ગ્લાસ સ્લેબ છે એનું નામ આપું છું ધેટ એ બી સી એન. બીજું કે અહીંયા જે આ ઈ એફ છે આ ઈ એફ રે જે છે ધેટ રે મીન્સ ઈ એફ ઇઝ ઇક્વલ ટુ હું એવું લખી શકું ધેટ એ કયું છે ધેટ ઇન્સિડન્ટ રે છે એ પાસ થાય છે. તો ઇન્સિડન્ટ રે છે તો એને આ એંગલ જે બનાવ્યો છે થીટા આઈ તો એ જે થીટા આઈ છે એ થીટા આઈ ને હું કહી શકીશ ને એંગલ ઓફ ઇન્સિડન્સ બરાબર. એટલે કે નોર્મલી એ શું ફોર્મ કરે છે તો એ એંગલ ઓફ ઇન્સિડન્સ છે એને ફોર્મ કરે છે. આફ્ટર ધેટ તેનું શું થશે તો એ રેરર મીડિયમ માંથી ક્યાં આવે છે ડેન્સર. કારણ કે બહાર જે એટમોસ્ફિયર હતું ત્યાં જે હતું શું છે એર છે પછી કોણ આવે છે ગ્લાસ છે. તો એર નું મીડિયમ કમ્પેર ટુ ગ્લાસ કેવું હશે રેરર હશે. ગ્લાસ નું મીડિયમ કેવું હશે ડેન્સર મીડિયમ શું થશે. હવે આપણને ખબર છે કે ઇફ વી મૂવ ફ્રોમ ધ રેરર મીડિયમ ટુ ધ ડેન્સર મીડિયમ તો રેરર ટુ ડેન્સર મૂવ કરશું તો એ શું કરશે મૂવ ટુ વર્ડ ટુ ધ પરપેન્ડિક્યુલર ફોર્મ થશે. મૂવ ટુ વર્ડ એનો મીનિંગ કે શું થશે થોડું નજીક આવશે. સો અહીંયા આ બંને વચ્ચે જે એંગલ ફોર્મ કરે છે that angle is known as theta r બરોબર. તો theta r નો મીનિંગ શું થશે તો એ theta r angle of refraction ફોર્મ કરે છે બરોબર. ઓલો એંગલ ઓફ રિફ્લેક્શન હતો એ શું છે theta r angle of refraction ફોર્મ કરે છે. હવે જો રિફ્રેક્શન ફોર્મ કરતો હોય તમારી પાસે એંગલ theta r તો છે. સો હું એમ કહી શકું કે ઓ એ ઓ ડેશ છે એ જે રે પાસ થયું છે ઓ ઓ ડેશ એ રે રિફ્રેક્ટેડ રે છે. સો આપણે લખી શકીએ કે ઓ ઓ ડેશ ઇઝ ઇક્વલ ટુ રિફ્રેક્ટેડ રે એટલે કે એનું શું થઈ ગયું છે રિફ્રેક્શન ફોર્મ થઈ ગયું છે. હવે જો એ રિફ્રેક્શન ફોર્મ થઈ ગયું એટલે કે એનો પાથ જે લીગલી પાથ હોય છે સ્ટ્રેટ લાઈન એ સ્ટ્રેટ લાઈન નો પાથ નથી તો એ પાથ શું થઈ જાય છે ચેન્જ થાય છે. હવે લીગલી પાથ છે એ ટોટલી ચેન્જ થઈ ગયો છે ઇટ મીન્સ કે એનું રિફ્રેક્શન ફોર્મ થઈ ગયું છે. બીકોઝ કે શું કરે છે તો રેરર ટુ ડેન્સર મૂવ કરીને મૂવ ટુવર્ડ ધ પરપેન્ડિક્યુલર શો થાય છે એટલે કે એનો પાથ છે એક્ચ્યુઅલ ઓછો નીકળતા થોડો પાથ કેવો થઈ જાય છે ચેન્જ થઈ જાય છે. અને ચેન્જ થઈ ગયેલો પાથ આપણને શું આપે છે રિફ્રેક્ટેડ રે ઓ ઓ ડેશ છે એ ફોર્મ કરીને આપશે. હવે ફરીથી નેક્સ્ટ થિંગ ડેન્સર મીડિયમમાં તો હવે આપણું આવી ગયું છે. તો હવે ડેન્સર મીડિયમમાં જ્યારે આવી ગયેલું છે એ રે ફરીથી પાછું ક્યાં જાય છે તો એરના મીડિયમમાં જાય છે. તો ફરીથી પાછું એરના મીડિયમમાં જાય છે ઇટ મીન્સ કે હવે આપણે મૂવિંગ કરશું ફ્રોમ ડેન્સર ટુ રેરર. તો હવે ડેન્સર ટુ રેરર મૂવિંગ કરો છો તો એ મૂવ અવે થશે મૂવ અવે ફ્રોમ ધ પરપેન્ડિક્યુલર. હવે મૂવ અવે થાય છે એનો મીનિંગ કે તમારું જે રે હતું આ રે જે તમારા ઇન્સિડન્ટનો ઇમેજનરી જે લાઈન પાસ હતી તે સ્ટ્રેટ લાઈન એને પેરેલલી જ એનું શું થશે રિફ્લેક્શન થશે. એ રિફ્રેક્શન જે પછી ફરીથી થયું છે તો એવું જે રે છે એવા રે ને આપણે કહીએ છીએ જો સપોઝ તમારી પાસે જીએચ છે એટલે કે જે લાસ્ટ રે પાસ થયું એ ધેટ ટાઈપ ઓફ રે આર નોન એઝ ઇમર્જન્ટ રે બરાબર. તો જે જીએચ જે છે એ જીએચ શું ફોર્મ કરશે તો ઇમર્જન્ટ રે છે એને ફોર્મ કરે છે. હવે આ ઇમર્જન્ટ રે છે ઇટ મીન્સ કે એનું સેકન્ડ ટાઈમ શું થયું છે રિફ્રેક્શન ફોર્મ થયું છે. તો એ સેકન્ડ ટાઈમ રિફ્રેક્શન ફોર્મ થયું એટલે આપણને કયું મળ્યું આ જીએચ છે એ જીએચ તો આપણને ઇમર્જન્ટ રે છે ફોર્મ કરેલું મળે છે. હવે વિચારો કે જે સ્ટ્રેટ લાઈન હતી એને પેરેલલી જ મને આ જીએચ છે એ મળે છે. તો સ્ટ્રેટ લાઈન ને પેરેલલી જ મને જીએચ મળે છે ઇટ મીન્સ દેટ હું એવું કહી શકું કે આ જે લાઇન્સ છે ડોટેડ લાઇન્સ એટલું શું થઈ ગયું છે એ જ રે નું શિફ્ટિંગ ફોર્મ થયું છે.
प्रेक्टिकल परफॉर्म करो पे डायग्राम ड्रॉ कर बराबर એટલે કઈ રીતના તે કાર્ડ શીટ લીધી છે કાર્ડ શીટ ની ઉપર એક ગ્લાસ સ્લેબ રાખ્યો છે અને ગ્લાસ સ્લેબ માં શું કરે છે એક સાઈડ થી લાઈટ છે ને ઇન્સિડન્ટ કરે છે હવે લાઈટ નો જે પાથ હતો ને ત્યાં તમે પેન્સિલ થી લાઈન દોરી ગ્લાસ સ્લેબ હતો એને આઉટર લાઈન પર તમે પેન્સિલ થી ડ્રો કરી દીધી પછી લાઈટ છે એનું રિફ્લેક્શન જેટલું થયું એના વાઇઝ પર એમણે પેન્સિલ થી એની લાઈન છે ને ડ્રો કરી સેમ ટુ સેમ આખી પ્રોસેસ જે ફોર્મ થઈ આખી પ્રોસેસ ની અમે શું કરી પેન્સિલ થી લાઈનિંગ ડ્રો કરી અને પેન્સિલ થી લાઈનિંગ કાર્ડ શીટ ઉપર ડ્રો કરી અને પછી આ ઇમેજનરી લાઈન પાસ કરી આ ઇમેજનરી લાઈન પાસ કરી ત્યારે અમને ખબર પડી કે આ બંને પેરેલલ છે અને આનું શું થઈ ગયું છે શિફ્ટિંગ થઈ ગયું છે અને ત્યારે એનું નામ એને આપી દીધું લેટરલ શિફ્ટ બરાબર તો આ ટર્મ છે એ પ્રેક્ટિકલી પ્રૂવ કરેલી છે અને પ્રેક્ટિકલી પ્રૂવ કરેલી છે એનો ડાયાગ્રામ એમને બાય પ્રેક્ટિકલ જ ફોર્મ કર્યો છે અને આપણને આપેલી છે બરાબર આ જ ટર્મ તમને અહીંયા શીખવાડેલી છે જો ઓન યોર પેજ નંબર 172 10.3.1 રિફ્રેક્શન ટુ એ રેક્ટેન્ગ્યુલર ગ્લાસ સ્લેબ હવે જો આપણે આ ગ્લાસ સ્લેબમાંથી કઈ રીતના એનું રિફ્રેક્શન ફોર્મ થાય છે ને એ શીખવાડ્યું છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફિનોમિના ઓફ ધ રિફ્રેક્શન ઓફ લાઇટ થ્રુ એ ગ્લાસ પ્રિઝમ ઓર ગ્લાસ સ્લેબ લેટ અસ ડુ એન એક્ટિવિટી જો એક્ટિવિટી 10.9 એમાં ફિક્સ અ શીટ ઓફ વ્હાઇટ પેપર ઓન અ ડ્રોઈંગ બોર્ડ યુઝિંગ ધ ડ્રોઈંગ પિન્સ એટલા માટે કે તમારી પ્રેક્ટિકલ દરમિયાન તમે જે ડાયાગ્રામ ડ્રો કરો છો એમાં કાર્ડ શીટ થોડી ઘણી પણ ચેન્જ ના થઈ જાય એની પોઝિશન ચેન્જ ના કરે પ્લેસ અ રેક્ટેન્ગ્યુલર ગ્લાસ સ્લેબ ઓવર ધ શીટ ઇન ધ મિડલ એટલે કે તમારી પાસે જે આખી કાર્ડ શીટ છે બોર્ડ છે સપોઝ કાર્ડ શીટ છે તો એના સેન્ટરમાં આપણે શું પ્લેસ કર્યું છે તો ગ્લાસ સ્લેબ છે ને પ્લેસ કર્યો છે નાઉ ડ્રો ધ આઉટલાઇન ઓફ ધ ગ્લાસ સ્લેબ વિથ અ પેન્સિલ લેટ અસ નેમ ધ આઉટલાઇન એઝ એબીસીડી એટલે કે જે ગ્લાસ સ્લેબ હતો એને જે આઉટલાઇન છે એનું શું નેમ આપ્યું છે લેટ એબીસીડી નેમ આપેલું છે ટેક અ ફોર આઇડેન્ટિકલ પિન્સ તમારી પાસે કેટલી પિન્સ હોવી જોઈએ ફોર આઇડેન્ટિકલ આઇડેન્ટિકલ ઇટ મીન્સ કે તમને ખબર હોવી જોઈએ કે પેન નો વેઇટ કેટલો છે એ પિન કેટલા ડિસ્ટન્સ સુધી એનું ઇફેક્ટ છે ને શો કરાઈ શકે ઓર એલ્સ કે તમારી પિન જે છે એની સ્ટ્રેન્થ કેટલી છે Fix a two pins, say E and F, vertically, such that the lines joining the pins is inclined to edge of AB. એટલે કે તમે E અને F બે જગ્યાએ પિન સેટઅપ કરી છે વર્ટિકલી તો આ બંને જગ્યાએ પિન સેટઅપ કરી એ તમારી AB ને કોઈ એક પોઈન્ટ ઉપર શું કરવી જોઈએ ટચ કરવી જોઈએ એટલે કે એની જે AB એજ છે ગ્લાસ સ્લેબની એ ગ્લાસ સ્લેબની એજ ને શું કરવી જોઈએ ટચ કરવી જોઈએ Look for the image of the pins E and F through a opposite edge fixed to other pins say G and H such that these pins and the images of E and F lies on a straight line એટલે કે બીજી જગ્યાએ તમે શું પ્લેસ કર્યું G અને H છે ને પ્લેસ કરી અને આ G અને H એકદમ પેરેલલી હોય E અને F ના જે કોઈ પણ ઇમેજનરી લાઇન્સ પાસ થઈ છે એના એ રીતે તમારે G અને H પિન છે એને સેટ કરવાની છે Now remove the pins, a pinch and the slip. હવે આપણું થઈ ગયું તમારો પ્રેક્ટિકલ પૂરો થયો લાઈન્સ દોરી નહીં ગઈ પછી આ બધી વસ્તુ શું કરવાની છે રિમૂવ કરી દેવાની છે એન્ડ જોઈન ધ પોઝિશન ઓફ ધ ટીપ ઓફ ધ પિન્સ ઈ એન્ડ એફ પ્રોડ્યુસ ધ લાઈન્સ અપ ટુ એ બી એન્ડ લેટ ઈ એન્ડ એફ મીટ એ બી એટ ઓ એટલે કે ઈ એન્ડ એફ તો એક એ બી ની એજ ને ક્યાં મળે છે તો ઓ પોઈન્ટ પાસે મળે છે Similarly, join the position tip of the pins G and H, produce it up the edge CD and let HG meet CD at the O dash. CD is at the end of the O dash upper manager. Join OO dash. Also produce the EF up to P as shown by the dotted lines in figure 10.10. Also, તમારી પાસે આ જે લાઈન્સ હતી ને આ લાઈન L અને P સુધી લોંગ થાય છે પણ એ નામ નથી આપ્યું પણ એને આ જે પરપેન્ડિક્યુલર લાઈન આપણે ડ્રો કરી છે ને પરપેન્ડિક્યુલર લાઈન એની મેઇન છે એનાથી આપણને ખબર પડે કે એનું કેટલું શિફ્ટિંગ થયું છે
In this activity, you will note that the light rays has changed its direction at the point O and O dash. એટલે કે આ O point પાસે બીજું O dash point પાસે શું કરે છે એની position ને change કરે છે. આ position change કરવી એટલે કેનું શું થાય છે refraction form થાય છે. એક વાર move towards થાય છે, second time move away થશે. Not that both the points O O dash lies on the surfaces separating two transparent medium. હવે ટુ ટ્રાન્સપરન્ટ મીડિયમમાં એક મીડિયમ છે આપણી પાસે એર નું અને બીજું મીડિયમ છે આપણી પાસે ગ્લાસ નું. હવે સો ડ્રો એ પરપેન્ડિક્યુલર NN ડેશ ટુ AB એટ O એન્ડ અનધર પરપેન્ડિક્યુલર MN ડેશ ટુ CB એટ O ડેશ. એટલે કે આ જે O ડેશ અને O હતું એ બંને જગ્યાએ આપણે પરપેન્ડિક્યુલર ડ્રો કર્યા એનું નામ શું આપ્યું છે NN ડેશ એન્ડ MM ડેશ. ધ લાઇટ રેઝ એટ O હેઝ એન્ટર્ડ ફ્રોમ ધ રેરર મીડિયમ ટુ ધ ડેન્સર મીડિયમ. એટલે કે EF છે એ રેરર મીડિયમ માંથી ક્યાં આવે છે ડેન્સર મીડિયમ ની અંદર એર થાય છે એન્ડ ધેટ ઇઝ ફ્રોમ ધ એર ટુ ગ્લાસ. એટલે કે ક્યાંથી ક્યાં તો એર ટુ ગ્લાસ મૂવ કરે છે. નોટ ધેટ ધ લાઇટ રેઝ હેઝ બેન્ડ ટુવર્ડ ધ નોર્મલ. એટલે કે જે નોર્મલ છે એનાથી શું થાય છે ટુવર્ડ એટલે કે એની નજીક એ જશે. એટ ઓ ડેશ ધ લાઇટ રેઝ હેઝ એન્ટર્ડ ફ્રોમ ગ્લાસ ટુ એર. ઓ ડેશ છે ત્યાં શું થશે ગ્લાસ માંથી એર માં જાય છે. ઇટ મીન્સ ધેટ ડેન્સર ટુ રેર. ધ લાઇટ રેઝ હેઝ એન્ટર્ડ ફ્રોમ ગ્લાસ ટુ એર ધેટ ઇઝ ફ્રોમ અ ડેન્સર મીડિયમ ટુ અ રેરર મીડિયમ એન્ડ ધ લાઇટ હિયર હેઝ બેન્ડ અવે ફ્રોમ ધ નોર્મલ. ઓલામાં મો ટુ વર્ડ હતું બેન્ડ ટુ વર્ડ હતું આમાં કેવું છે બેન્ડ અવે. કમ્પેર ધ એંગલ ઓફ ઇન્સિડન્સ વિથ ધ એંગલ ઓફ રિફ્રેક્શન એટ ધ રિફ્રેક્ટિંગ સરફેસિસ AB એન્ડ CD. એટલે કે AB અને CD પાસે એંગલ ઓફ ઇન્સિડન્સ એંગલ ઓફ રિફ્રેક્શન તો એંગલ ઓફ ઇન્સિડન્સ અને એંગલ ઓફ રિફ્રેક્શન બંને ચેક કરવાના છે. બંને ની વેલ્યુ સેમ જ મળશે. રીઝન કે એ પણ રિફ્લેક્શન નો જે લો હતા બે એ બંને લો ને રિફ્રેક્શન પણ શું કરે છે ફોલો કરે છે. ઇન ફિગર 10.10 એ રે EO EO ઇટ મીન્સ ધેટ આપણો ઇન્સિડન્ટ રે છે E થી લઈને O સુધી EO is obliquely incident on the surface AB and called the incident ray. EO છે એને શું કહે છે incident ray. Also OO dash is the refracted ray. એટલે કે જે ગ્લાસ ની અંદર હતું એ રે જે છે એ રે કેવું છે તો incident ray ફોર્મ કરે છે. And O dash H is the emergent ray. એટલે કે જે last one second time reflection ફોર્મ થઈ ગયું એ second time reflection થઈ ગયેલું જે રે છે એ કેવું છે તો emergent ray છે એને ફોર્મ કરે છે. You must observe that the emergent ray is parallel to the direction of the incident ray. The emergent ray હતું O dash H એ તમારા incident ray થી કેવું હતું parallelly show થાય છે. Why does it happen so? તાવ શું કામ થયું છે reason? The extent of bending of the ray of light at the opposite parallel faces AB and CD. એટલે કે જેટલું અહીંયા રિફ્રેક્શન ફોર્મ થયું એટલું જ અહીંયા રિફ્લેક્શન ફોર્મ થાય છે. એટલે કે ટુ ટાઈમ એનું શું થાય છે રિફ્લેક્શન. એકવાર ડેન્સર ટુ રેરર અને બીજી વાર રેરર ટુ ડેન્સર એ રીતે બંને વાર રિફ્લેક્શન થાય છે એટલે એનું શું થઈ જાય છે શિફ્ટિંગ ફોર્મ થઈ જાય છે. ગ્લાસ સ્લેબ ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એટલે કે વેલ્યુ સેમ છે પણ એની ડિરેક્શન કેવી છે ઓપોઝિટ મળશે. રીઝન કે એકવાર રેરર ટુ ડેન્સર જાઓ છો બીજી વાર ડેન્સર ટુ રેરર. This is why the ray of emerge is parallel to the incident ray. એટલે માટે જે છેલ્લું રે મળે છે એવું મળે છે parallel મળે છે about the incident ray. However, the light ray is shifted sideward slightly. એટલે કે આપણી જે light ray હતી એ કઈ જાય છે થોડી shift થઈ જાય છે. And what happen when a light ray incident normally to the interfaces of two media? Try and find out. એટલે કે નોર્મલી તમારે શિફ્ટિંગ થાય છે તો શિફ્ટિંગ વાળાને પેરેલલ જ રહેશે અને કેટલું શિફ્ટિંગ થાય છે તમારા ગ્લાસ સ્લેબ ઉપર નક્કી થશે કે કેટલો ગ્લાસ સ્લેબ છે ડેન્સર છે. જેટલો ડેન્સર વધારે હશે એટલું શિફ્ટિંગ વધારે મળશે. જેટલો ડેન્સર ઓછો હશે એટલું શિફ્ટિંગ ઓછું મળશે. હા શિફ્ટિંગ મળશે પણ એ શિફ્ટિંગ કેટલું મળે છે એના ઉપર ડિપેન્ડ કરે છે એના ગ્લાસ સ્લેબ ઉપર ડિપેન્ડ કરશે. નાવ યુ આર ફેમિલિયર વિથ ધ રિફ્લેક્શન ઓફ લાઇટ. તમે હવે રિફ્લેક્શન ઓફ લાઇટ થી ફેમિલિયર છો એન્ડ રિફ્લેક્શન ઇઝ ડ્યુ ટુ ધ ચેન્જ ઇન ધ સ્પીડ ઓફ લાઇટ એઝ ઇટ એન્ટર ફ્રોમ વન ટ્રાન્સપરન્ટ મીડિયમ ટુ ધ અનધર. નોર્મલ છે કે એક ટ્રાન્સપરન્ટ મીડિયમ થી બીજા ટ્રાન્સપરન્ટ મીડિયમ માં જાઓ તો એની સ્પીડ છે એની અંદર શું કરે છે ચેન્જીસ ફોર્મ કરે છે. એની ચેન્જીસ છે નથી થશે તો બાય ધ રિફ્લેક્શન એ ચેન્જીસ ફોર્મ થાય છે. એક્સપેરિમેન્ટ શોઝ ધેટ ધ રિફ્લેક્શન ઓફ લાઇટ
occurs accordingly to the certain laws. હવે જો એના લોસ કયા કયા છે જે આપણા લોસ હતા એંગલ ઓફ આ સોરી લો ઓફ રિફ્લેક્શન એ લો ઓફ રિફ્લેક્શન જેવા જ બે લો છે લો ઓફ રિફ્રેક્શન બરાબર તો લો ઓફ રિફ્રેક્શન ના છે આઈ પાસે બંને પોઈન્ટ્સ એ બંને પોઈન્ટ્સ ચેક કરો ધેટ ધ ફોલોઈંગ આર ધ લોસ ઓફ રિફ્લેક્શન ઓફ લાઇટ ઓન યોર પેજ નંબર 174 તો ફર્સ્ટ ઇન્સિડન્ટ રે એટલે કે આ ઇન્સિડન્ટ રે છે also the refracted ray the how to a refracted ray and the normal to the interfaces એટલે કે આ જે o dash છે અથવા તો o છે એ જે પોઈન્ટ છે એ કેવો છે નોર્મલ છે the normal to the interfaces of the true transparent media at a point of incidence all lies in the same plane એટલે કે હું રિફ્લેક્ટેડ કહું આ કહું કે પછી એનો નોર્મલ પોઈન્ટ કહું બધા ત્રણે ત્રણ કેવા હશે તો એક જ પ્લેન ની અંદર લાઈ કરે છે સેકન્ડ છે ને ખાસ યાદ રાખજો શોર્ટ ક્વેશ્ચન માં બહુ વાર પૂછાયેલું છે ધ રેશિયો ઓફ સાઇન ઓફ એંગલ એટલે કે હવે જે તમે મેથ્સ માં ટ્રિગોનોમેટ્રી ફોર્મ કરતા ત્યારે આ જો ધ રેશિયો ઓફ સાઇન ઓફ એંગલ ઓફ ઇન્સિડન્સ એંગલ ઓફ ઇન્સિડન્સ એટલે આપણે ખબર છે કે કયો છે તો થીટા આઈ પણ એનો સાઇન લઈએ તો આપણે શું કહેશું સાઇન થીટા આઈ સો માં લખવું હોય તો હું એવું લખી શકીશ તે સાઇન થીટા આઈ અપોન sin theta r is equal to always મને વેલ્યુ કે મળશે તો કોન્સ્ટન્ટ વેલ્યુ જ શો થશે બરાબર આપણે આ કેસ સુધી કહીએ તો બંનેની વેલ્યુ ઇક્વલ જ હોય છે તે બંનેની વેલ્યુ ઇક્વલ તો છે પણ એ કે ઇક્વલ છે તો કોન્સ્ટન્ટ વેલ્યુ શો કરે છે સો એમાં ધ રેશિયો ઓફ sin ઓફ એંગલ ઓફ ઇન્સિડન્સ ટુ ધ sin ઓફ એંગલ ઓફ રિફ્રેક્શન ઇઝ અ કોન્સ્ટન્ટ એટલે કે હું sin થીટા i કહું કે sin થીટા r કહું બંનેનો રેશિયો લઈશ તો રેશિયો ઓલવેઝ પણ કેવો મળશે કોન્સ્ટન્ટ રેશિયો જ મળે છે ફોર ધ લાઇટ ઓફ અ ગિવન કલર એટલે કે કોઈ પણ કલરની લાઇટ છે જે વિઝિબલ રેન્જમાં હશે ને એ જ લાઇટ દેખાશે વિઝિબલ રેન્જ ઇટ મીન્સ તમારા જે રેઇનબો કલર છે ને તમારા વિઝિબલ રેન્જના કલર્સ છે તે કલર માટે જે પણ sin થીટા i હશે sin થીટા r હશે એની વેલ્યુ ઓલવેઝ મને કેવી મળશે કોન્સ્ટન્ટ વેલ્યુ શો થાય છે એન્ડ ફોર અ ગિવન પેર ઓફ મીડિયા ગિવન પેર ઓફ મીડિયા એટલે કે રિફ્લેક્શન બે મીડિયમ હશે તો જ થશે તો રિફ્લેક્શન માટે તમે કયા બે મીડિયમ લો છો એટલે કે કઈ મીડિયમ ની પેર લો છો એના ઉપર ડિપેન્ડ કરશે એન્ડ ધીસ લો ઇઝ ઓલસો નોન એઝ ધ સ્નેલ્સ લો ઓફ રિફ્રેક્શન આ જ ક્વેશ્ચન પૂછાય છે રાઈટ અબાઉટ ધ સ્નેલ્સ લો ઓફ રિફ્લેક્શન સોરી રિફ્રેક્શન એન્ડ ઇટ્સ ફોર્મ્યુલેશન તો તમારે જે ઉપર લો હતો એ આખો લો લખવાનો અને આ એક્સપ્રેશન છે એને શો કરવાનો that sin i or sin theta r is equal to constant ama theta ane avo theta theta i theta r ni jagya sin i upon sin r lakhelu che sam sin theta i sin theta r lakho to koi problem nathi theta che shu form kare che to eno angle j form kare che kya ek condition tumne aapi che check karo this is true for the angle 0 less than i less than 90 એટલે કે તમારા એંગલ્સ છે 0 ટુ 90 ની વચ્ચે જ રહેશે એટલે 0 ટુ 90 ની વચ્ચે હોય તો તમે ઈઝીલી એની સાઇન ની વેલ્યુ ફોર્મ કરી શકો છો નોર્મલી તમારે અત્યારે આવે છે 0 છે 30 છે 45 60 90 તો આવા કોઈ એંગલ હશે તો તમે એની વેલ્યુ શો કરી શકો અને એવી વેલ્યુ હોય બંને જગ્યાએ મૂકશો એટલે બંને વેલ્યુ કેવી તમને શો કરશે તો એને જ્યારે સિમ્પ્લિફિકેશન ફોર્મ કરીએ એટલે આપણે એની કોન્સ્ટન્ટ વેલ્યુ શો કરીને આપે છે એન્ડ ધીસ કોન્સ્ટન્ટ વેલ્યુ ઇઝ કોલ્ડ ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે એંગલ ઓફ ઇન્સિડન્સ એંગલ ઓફ રિફ્રેક્શન બંનેનો જે રેશિયો છે એની કોન્સ્ટન્ટ વેલ્યુ એ કોન્સ્ટન્ટ વેલ્યુ આપણને શું શો કરીને આપે છે તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફોર્મ કરીને આપે છે ઓફ ધ સેકન્ડ મીડિયા વિથ રિસ્પેક્ટ ટુ ધ ફર્સ્ટ મીડિયા એટલે કે સેકન્ડ મીડિયમ ની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફર્સ્ટ મીડિયમ ના રેફરન્સ થી આપણને આપે છે એનું ડિટેલ માં એક્સપ્લેનેશન નેક્સ્ટ થિયરી માં છે લેટ અસ સ્ટડી અબાઉટ ધ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઇન સમ ડિટેલ હવે ડિટેલ માં નેક્સ્ટ જે આપણે લેક્ચર લેશું એની અંદર શો કરીશું અત્યારે આ બંને લોસ એમાં જે સેકન્ડ છે એ સેકન્ડ લો ને ખાસ યાદ રાખજો ને એનો જે ટર્મ હતો તે sin થીટા i / sin થીટા r ઓર એસ sin i / sin r ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ તે કોન્સ્ટન્ટ છે એ શો કરાવે છે તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ યાદ રાખજો ધેટ એ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફોર્મ કરે છે ઓલરેડી આપણે આ વર્ડ યુઝ કર્યો છે ઇન ધ ટ્વિંકલિંગ ઓફ ધ સ્ટાર્સ ધ ટ્વિંકલિંગ ઓફ ધ સ્ટાર્સ માં આપણે કહેતા કે ઇફ આપણે એટમોસ્ફિયર થી અર્થ સાઈડ આવીએ છીએ
तो એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે શું થાય છે ઇન્ક્રીઝ થાય છે તો એનો મીનિંગ કે એર ની કમ્પેર માં અહીંયા ગ્લાસ છે તો ગ્લાસ નો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપ્યો છે વિથ રિસ્પેક્ટ ટુ એર એટલે કે એર ની કમ્પેર કરીને તમને શું આપ્યો છે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ફોર્મ કરીને આપ્યો છે।